हेलो फ्रेंड्स, वेलकम बैक टू मीतूस कुकबुक। आज आप बनावीशू एकदम सरस काठियावाड़ी स्टाइल थी भरेलो रोटलो। अने आ बाजरा नो भरेलो रोटलो स्वाद में खूबज टेस्टी लगे छे अने जोता ज खावानु मन थई जाय एवो टेस्टी अने स्वादिष्ट काठियावाड़ी बाजरा नो रोटलो आपणे आज एकदम सरस रीते बनावीशू। तो एमां मसालो केवी रीते बनावो, केवी रीते भरवो अने बाजराना रोटलाने केवी रीते शेकवो ए बधी ज सरस रीतनी टीप साथे आजे हूँ तमारी साथे भरेला बाजराना रोटलानी काठियावाड़ी स्टाइलथी रेसिपी शेर करीश। तो जो तमने रेसिपी सारी लागे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने मारी चेनल मितुस कूकबुक ने सब्सक्राइब करी बेल आइकन ने जरूरथी प्रेस करजो जेथी मारा आवाज दरेक नवा वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। सब्सक्राइब करूँ ए बिल्कुल फ्री छे। तो हवे आपणे भरेलो रोटलो बनावा माटे स्टफिंग ना बधा इन्ग्रीडियंट्स जोई लेशुं। तो अहींया मैं एकदम बारीक समारेली कोबीज लीधी छे, अहींया मैं लीला मरचा अने आदुनी पेस्ट लीधी छे जेने मैं अधकचरा वाटी लीधा हता। अने अहींया मैं लीली डुंगळीने एकदम बारीक समारी लीधी छे। लीली डुंगळीनो मैं व्हाइट पार्ट अहींया समारीने राख्यो छे। अहींया मैं 2 टेबलस्पून जेटली मेथी लीधी छे जेने मैं एकदम बारीक समारीने लीधी छे। अहींया मैं लीलू लसण लीधुं छे ऊपरना भागनुं व्हाइट पार्ट जेने झीणुं समारी लीधुं हतुं। अने अहींया मैं लीली डुंगळी अने लीला लसणनो जे ग्रीन पार्ट आवे एने झीणुं झीणुं बारीक समारीने लीधुं छे अने अहींया बारीक समारेला ધાણા લીધા છે। તો હવે આપણે આમાંથી સ્ટફિંગ તૈયાર કરીશું। तो स्टफिंग बनावा माटे आपणे सौथी पहला एक पेन लईशुं अने पेन में आपणे 2 चमची जेटलू देसी घी उमेरी देशुं अने अहींया गेसनी फ्लेम तमारे लो टू मीडियम ज राखवानी छे। लो टू मीडियम फ्लेम पर आपणे घीने मेल्ट करी लईशुं। आपणुं घी सारी रीते मेल्ट थई जाय एटले आपणे एमां 1/2 चमची जेटलू आखू जीरुं उमेरीशुं, 1/4 टीस्पून जेटली हिंग उमेरीशुं अने 1/4 टीस्पून जेटला आपणे अजमा उमेरीशुं आखा अजमा। अने अहींया मैं जे बारीक कट करीने लसण राख्युं हतुं ए बधुं लसण आपणे उमेरी देशुं अने आने घीमां सारी रीते 1-1.5 मिनिट माटे सरस रीते સાતળી લઈશું। આપણો લસણ સારી રીતે સતળાઈ જાય પછી આપણે એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને આને પણ આપણે સારી રીતે 2 મિનિટ માટે સાતળી લઈશું ઘીમાં। ત્યારબાદ આપણે એમાં લીલી ડુંગળી ઉમેરી દઈશું જે વ્હાઇટ પાર્ટ આપણે બારીક સમારીને રાખ્યો હતો એને ઉમેરી દઈશું અને આને પણ આપણે સરસ રીતે 1-1.5 મિનિટ માટે સાતળી લઈશું। અને ત્યારબાદ આપણે એમાં જે બારીક સમારીને રાખી હતી કોબીજ એ કોબીજને ઉમેરી દઈશું। અહીંયા મેં કોબીજને એકદમ સરસ બારીક સમારી લીધી હતી જેથી તેને કૂક થતાં વાર નહીં લાગે। અને અહીંયા મેં એકદમ બારીક સમારેલી લીલી મેથી લીધી છે તેને પણ આપણે ઉમેરી દઈશું અને બંને વસ્તુ સારી રીતે આપણે 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું। 2-3 મિનિટ માટે આપણે આ જ રીતે ચલાવતા ચલાવતા એને કૂક કરી લેવાનું છે। અને ત્યારબાદ આપણે એમાં ઝીણા સમારેલા લીલા લસણ અને લીલી ડુંગળીના પાંદડા ઉમેરી દઈશું જેને આપણે બારીક સમારીને લીધા હતા। એ 1-1.5 મિનિટ પછી આપણા પાંદડા પણ એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં મસાલા કરીશું। 1/4 ટીસ્પૂન જેટલી મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે આપણે સ્ટફિંગ સાથે મિક્સ કરી લઈશું। હવે બધા જ મસાલા આપણા સ્ટફિંગમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ઉપરથી ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે આને ઢાંકી લો ટુ મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું। તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ છે એ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। તો આપણે સ્ટફિંગને એક બોલમાં કાઢી લઈશું। તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે। હવે આપણે બાજરાના રોટલા માટેનો લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં 1 વાટકા જેટલો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ આ લોટને બાંધવા માટે મેં અહીંયા 1/3 કપ જેટલું પાણી લીધું છે। તો આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આનો એક સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે। બિલકુલ તમારે ઢીલો બાંધવાનો નથી લોટ, અહીંયા પાણી વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। થોડું પાણી ઉમેરી અને સરસ આપણે લોટ બાંધી લેવાનો છે બાજરાનો। બાજરાના લોટમાં ક્યારેય પણ તમારે એકસાથે પાણી એડ ના કરવું, થોડું પાણી એડ કરતા જવું ને લોટ બાંધતા જવાનું।
तो आ रीते थोड़ू थोड़ू पानी एड करता जाइए अने लोटने भेगो करतो जवानुं छे। तो अहीं तमे जोई शको छो कि मैं आटलो ज सॉफ्ट राख्यो छे लोट, अने आ लोटने बांधवा माटे मारे अर्धा कपथी पण ओछू पाणी यूज थयुं छे। तो हवे आवे छे सौथी मेन पार्ट, तो आपणे हथेળીની आ भागनी मददथी आपणे लोटने एकदम सारी रीते 3-4 मिनिट माटे मसळी लेवानो छे। लोटने तमे जेटलो सारो मसळशो एटलो ज आपणो रोटलो छे ए एकदम सरस बनशे, अने लोटमां जेटली चिकास आवशे एना कारणे आपणो रोटलो छे बिलकुल फाटशे नहीं शेकાતી वखते। એટલે અહીંયા તમારે લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે અને એકદમ સરસ સોફ્ટ બની ગયો છે, અને અહીંયા આપણો લોટ છે એ રોટલો બનાવવા માટે બિલકુલ રેડી છે। તો હવે આપણે આમાંથી બે લુવા કરી લઈશું અને હવે આપણે રોટલો તૈયાર કરી લઈશું। તો અહીંયા ભરેલો રોટલો બનાવવા માટે મેં સ્ટફિંગ લઈ લીધું છે અને સૂકો લોટ પણ લઈ લીધો છે। તો હવે આ રીતે લુવાને સરસ પ્રેસ આપી અને તૈયાર કરી લેવાનો, અને તમારે જેટલો મોટો રોટલો બનાવવો હોય એટલો મોટો લુવો લઈ લેવાનો, અને પછી કોરો લોટ આ રીતે છાંટી, અને તમારે પૂરીથી મોટું હોય એ રીતનું થોડું પહેલાં રેડી કરી લેવાનું છે। તો પૂરીથી થોડા મોટા પ્રમાણમાં હોય એટલો રોટલો આપણે સૌથી પહેલાં રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બિલકુલ આંગળીની મદદથી જ આને મોટો કર્યો છે અને પૂરીથી થોડો મોટો એટલો રોટલો તૈયાર કર્યો છે। હવે આપણે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલો સ્ટફિંગ ભરીશું, અને સ્ટફિંગ ભર્યા પછી આપણે આ રીતે રોટલાને અંગૂઠાની મદદથી સ્ટફિંગને નીચે ભાગમાં કરતા જઈશું અને રોટલાને સરસ રીતે પેક કરી લઈશું, અને ઉપરથી જે વધારાનો લોટ હશે એને આપણે કાઢી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઇઝીલી રોટલામાં સ્ટફિંગ ભરી લીધું છે। હવે જેટલા ક્રેક્સ હોય એને આ રીતે તમારે આંગળીની મદદથી બધા ક્રેક્સને પેક કરી લેવા, અને પછી આ રીતે તમારે કરી લેવું જેથી આપણું સ્ટફિંગ છે એ બધા આખા રોટલામાં સરસ રીતે પ્રસરી જાય। પછી કોરો લોટ છાંટી અને તમારે હળવા હાથે આંગળીની મદદથી આ લોટને આપણે રોટલાને ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને આ રીતે વણતું જવાનું। જ્યાં જ્યાં તમને ક્રેક્સ દેખાય ત્યાં તમારે કોરો લોટ છાંટતું જવાનું છે અને આ રીતે પેક કરતું જવાનું છે જેથી સ્ટફિંગ છે આપણો રોટલો શેકતી વખતે બિલકુલ બહાર ના આવે। તો અહીંયા આપણે હવે આંગળીની મદદથી જ આ રોટલાને આ રીતે મોટો કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સરસ રીતે રોટલો રેડી થઈ ગયો છે। હવે આપણે આ રોટલાને શેકી લઈશું। તો ટ્રેડિશનલી બાજરાનો રોટલો આ રીતે માટીની તાવડીમાં શેકાતો હોય છે, અને તાવડીને મેં 5 મિનિટ પહેલાં સારી રીતે ગરમ કરવા મૂકી દીધી હતી। 5 મિનિટ સુધી આપણી તાવડી પ્રોપર રીતે ગરમ થાય પછી આપણે રોટલાને મૂકવાનો છે। તો અહીંયા એક બાજુ આપણે થોડી કાચી પાકી છે કાંઈ, એટલે આપણે આ રીતે તવિથાની મદદથી રોટલાને પલટાવી લઈશું, અને બીજી બાજુ પણ આપણે સારી રીતે આને શેકાવા દઈશું। તો એક બાજુ શેકાવામાં આપણે 2-3 મિનિટનો ટાઈમ લેવાનો છે, અને બીજી બાજુ આપણે સરસ રીતે 3-4 મિનિટ સુધી રોટલાને સરસ રીતે પાકવા દઈશું। તો આપણો બીજી બાજુનો જે પડ છે એકદમ સારી રીતે પાકી જાય પછી આપણે ફરીથી આ રોટલાને પલટાવી લઈશું, અને આગળની બાજુ પણ સારી રીતે પાકવા દઈશું। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે આપણો સરસ રીતે રોટલો પાકી ગયો છે, તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। તો અહીંયા એ જ રીતે મેં બે રોટલાને રેડી કરી લીધા હતા। આપણે રોટલા પર આ રીતે સારી રીતે ઘી લગાવવાનું છે, ઘી લગાવ્યા પછી હું તમને ખોલીને પણ બતાવી દઉં કે આપણું સ્ટફિંગ છે એકદમ સરસ રીતે રોટલામાં ભરાઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આ લસણ અને ડુંગળીવાળું જે સ્ટફિંગ છે એનાથી રોટલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો અહીંયા તૈયાર છે આપણો એકદમ સરસ કાઠિયાવાડી ભરેલો રોટલો, અને આ ભરેલા રોટલાને તમે પ્લેન દહીં સાથે કે મસાલા દહીં સાથે સર્વ કરી શકો છો। આ રોટલાનો ટેસ્ટ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, આ કાઠિયાવાડી રોટલો ખાવામાં ખૂબ જ મીઠો લાગે છે। તો તમે પણ આ રીતે ભરેલો રોટલો બનાવી અને ઘરે ટ્રાય કરજો, અને મારી સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો કે તમને આ કાઠિયાવાડી ભરેલા રોટલાની રેસીપી કેવી લાગી। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અવાજ નવા વિડીયો માટે મારી ચેનલ મિતુસ કુકબુકને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે।